तो सूरत में कोरोना नो केर वकरी रहो छे। शहर में कुल 267 कंटेनमेंट जोन जाहिर करवामां आव्या छे। कुल 6239 मकानों में 23000 थी वधु लोको क्वारंटीन थया छे। एक महीना में 100 थी वधु विद्यार्थीओ छे संक्रमित। एक महीना में कुल 19 स्कूलों ने बंद करवा पण सूचना आपी देवामां आवी छे। હાલમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં આઇસોલેશન અને કન્ટેનમેન્ટ પોલિસી અંતર્ગત લગભગ 267 જેટલા કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં 6239 ઘર આવરી લેવામાં આવ્યા છે અને 23796 જેટલી વસ્તી આવરી લેવામાં આવી છે। આ તમામે તમામ કન્ટેનમેન્ટ ઝોન ખાતે સુરત કોર્પોરેશન દ્વારા સર્વેલન્સની કામગીરી નિયમિત ધોરણે હાથ ધરવામાં આવે છે। છેલ્લા મહિનાની અંદર વાત કરીએ તો ખાસ કરીને 18 વર્ષની નીચેના વય જૂથના લગભગ 100થી વધારે બાળકો પોઝિટિવ આવ્યા છે, જે અલગ અલગ શાળાઓમાં તેમજ અલગ અલગ જગ્યાએ અભ્યાસક્રમ માટે જતા હોય છે। અરવલ્લીથી સમાચાર, ધનસુરામાં કલમ 144 નો ભંગ થયો છે। ધનસુરામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી, સામાજિક કાર્યક્રમોમાં લોકોની ભીડ જામી। ઓધાવ વિદ્યા મંદિર નામની શાળામાં હતો આ કાર્યક્રમ। વધતા સંક્રમણ વચ્ચે બેદરકાર લોકો કોરોનાને આપશે આમંત્રણ, અને આ બેદરકાર લોકોના કારણે હાલાકી ભોગવવી પડશે સામાન્ય વ્યક્તિને કે જે આ ભીડનો ભાગ નથી। કારણ કે સુપર સ્પ્રેડર હવે આ લોકો સાબિત થશે કે જ્યારે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, 1000 લોકો ભેગા થઈ રહ્યા છે, 144ની કલમ જે 4 કે તેથી વધુ વ્યક્તિ ભેગા ન થઈ શકે તે વિસ્તારની અંદર 1000 લોકો ભેગા કરવામાં આવી રહ્યા છે। સામાજિક કાર્યક્રમમાં લોકોની ભીડ જામી હતી। ઓધવ વિદ્યા મંદિર નામની શાળામાં કાર્યક્રમ થયો હતો અને વધતા સંક્રમણ વચ્ચે બેદરકાર લોકો કોરોનાને આમંત્રણ આપતા જોવા મળી રહ્યા છે। તો ઓધવ વિદ્યા મંદિર નામની શાળામાં હતો આ કાર્યક્રમ, અને હજી જાણકારી છે તે પ્રમાણે પોલીસને આ વિશે કોઈ જાણ નથી થઈ, કોઈ પગલા લેવામાં પણ નથી આવ્યા। 1000 લોકો ભેગા થઈ જાય છે, પરંતુ આસપાસના પોલીસ ચોકીમાં આ વિશે કોઈ જાણકારી કેમ નથી જતી તે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, કે પછી પોલીસ ખુદ મુખ પ્રેક્ષક બનીને જોતી હોય છે કે જ્યાં સુધી ભીડ ન થાય ત્યાં સુધી કોઈ પગલા લેવામાં ના આવે, જ્યાં સુધી ખબરો ચેનલમાં ચાલે નહીં ત્યાં સુધી કોઈ વાત કરવામાં ના આવે। જયંતિભાઈ મણિભાઈ પોકાર, શ્રીમતી હીરાબેન જયંતિભાઈ, નરેન્દ્રભાઈ મણિભાઈ, મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે અને તમામ લોકો જે ઉપસ્થિત છે તેમાંથી મોટા ભાગના લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત તો એ છે કે આ લોકો જે ભેગા થયા છે તેઓને પરમિશન કોણે આપી, કોણે છૂટ આપી, અને જો પોલીસની હાજરીમાં આ છૂટ આપવામાં આવી છે તો પોલીસ કેમ ખુદ 144ની કલમનું પાલન નથી કરાવતી કે જે કરવામાં આવી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અરવલ્લીના, કે જ્યાં આગળ 1000થી વધુ લોકો ભેગા થઈ ગયા, સામાજિક કાર્યક્રમમાં લોકોની આ ભીડ મોંઘી પડી શકે છે। સૌથી મહત્વની વાત છે કે અરવલ્લીમાં સુરત બાદ 144ની કલમ લાગુ કરવામાં આવી હતી, કે જ્યાં આગળ સામાજિક કાર્યક્રમમાં પણ ફક્ત લગ્નમાં 400 લોકો જ, અને તેમાં પણ જો બેસણું અને મરણ હોય તો 100 લોકોથી વધુ ભેગા ના થવા જોઈએ, ત્યારે એક એવો સામાજિક કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેમાં 1000 જેટલા લોકો, 400 તો ભૂલી જાઓ, તેનાથી ડબલ ભૂલી જાઓ, 800 પણ ભૂલી જાઓ, 1000 લોકો ભેગા થઈ ગયા। માતૃશ્રી ઝવેરભાઈ, ઝવેરબેન મણિભાઈ, નાનજીભાઈ પોકાર, રામપુરા કંપા, ગંગોત્રી પરિવાર, હસ્તેશ્રી દિનેશભાઈ મણિભાઈ પોકાર, તો આ તમામ લોકો ભેગા થયા, તમામ લોકોનો મેળાવડો કરવામાં આવ્યો, પોલીસ આ વિશે હાલમાં અજાણ હોવાની જાણકારી છે, અથવા તો અત્યાર સુધી તેમને લઈને કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। કારણ કે એટલો મોટો તંબુ બાંધી દેવામાં આવ્યો, મંડપ તૈયાર કરી દેવામાં આવ્યો, ભીડ ભેગી કરી દેવામાં આવી, સોશિયલ ડિસ્ટન્સ ભૂલી જાઓ, માસ્ક ભૂલી જાઓ, કોઈ પણ વ્યક્તિ એ વિષયને લઈને જાગૃત જોવા નથી મળી રહ્યા કે ત્રીજી લહેરના ભણકારા જ્યારે રાજ્યમાં વાગી રહ્યા હોય, દિવસમાં 24 કલાકની અંદર 1000-1500 કેસ આવી રહ્યા હોય અને તેમાં પણ ડબલિંગ રેટ જોવા મળતો હોય તો એ ચિંતાની વાત થઈ જાય છે। વારંવાર ડોક્ટર્સ કહી રહ્યા છે કે આ લહેરને રોકવા માટે હજી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે, માસ્ક પહેરી રાખવું જરૂરી છે, ભીડ ભેગી ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, તેમ છતાં આ તમામ વસ્તુ જોવા મળી રહી છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સમર્થક હાર્દિક પાસેથી। હાર્દિક, આ જે સમગ્ર ઘટના ઘટી છે ક્યારની છે, હાલમાં શું પરિસ્થિતિ છે, પોલીસને આ વિશે જાણ છે કે કેમ? સિદ્ધાર્થ, જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં 2 ડિસેમ્બરના રોજ કલમ 144 લાગુ કરવામાં આવી છે, કોરોના સંક્રમણ ઘટાડવા માટેનો જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, પરંતુ ગઈ રાતના સમયે, સાંજના સમયે એક કાર્યક્રમ મોડાસાના, માફ કરશો, ધનસુરા તાલુકાના જે કાર્યક્રમ યોજાયો છે, જે શાળા છે ઓધવ વિદ્યા મંદિર ખાનગી શાળામાં એક કાર્યક્રમ હતો, જે સામાજિક કાર્યક્રમ કહેવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મેદની ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમ પૂર્વ આયોજિત હતો, જે 144 કલમ લાગુ કરવામાં આવી એના પહેલાથી આ કાર્યક્રમ આયોજિત હોવાના કારણે જે સંચાલકો છે તેમના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ
સામાજિક હોવાના કારણે કરવું ફરજિયાત હતું, પરંતુ જે પ્રકારે ભીડ ઉમટી સામાજિક કાર્યક્રમમાં, જેના કારણે ક્યાંક ને ક્યાંક કોરોનાને આમંત્રણ મળતું તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની જે વહીવટી કાર્યવાહી, પોલીસ કાર્યવાહી જોવા મળી નથી. તો આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, અનેક સવાલો લોકો પણ પૂછી રહ્યા છે. તેવા સંજોગોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સિદ્ધાર્થ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જી હાર્દિક, જે નરેન્દ્રભાઈ કુમાર કરીને જે કોઈક ટ્રસ્ટી છે, કદાચ હું ખોટો નથી, તો જે ટ્રસ્ટી છે તેમની સાથે કોઈ વાતચીત થઈ હતી, અથવા ટ્રસ્ટીનું નામ પણ શું એ જ છે? નરેન્દ્રભાઈ પટેલ કરીને એક ટ્રસ્ટી છે અને પ્રિન્સિપાલ છે, જેમની સાથે વાતચીત થઈ છે. તેમણે કહ્યું છે કે સામાજિક કાર્યક્રમ હોવાના કારણે જે શાળાના જે બાળકો છે એ બાળકો ઉપર કોઈ જોખમ ઉભું થયું નથી, કારણ કે બાળકો આ કાર્યક્રમમાં હાજર નહોતા. માત્ર સાંજના સમયે, ગત રાત્રિએ સાંજના સમયે આ કાર્યક્રમ સામાજિક કાર્યક્રમ હતો, જેમાં જે સામાજિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને જે સંકુલ બનાવવામાં આવ્યું છે, સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે પૂજાવિધિ કઈ કરવામાં આવી હતી તેના માટેના કાર્યક્રમ હતો. પરંતુ શાળાના જે બાળકો છે તેમના ઉપર કોઈ જોખમ નથી, પરંતુ જનમેદની છતાં પણ ત્યાં જોવા મળી છે. જે પ્રકારે વિડીયો સામે આવ્યા છે, ત્યારે 144 કલમ જિલ્લામાં લાગુ હોય, એપિડેમિક એક્ટ લાગુ હોય તેવા સંજોગોમાં આ પ્રકારના વિડીયો જયારે સામે આવતા હોય, ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના ઉપર સૌની નજર. હાર્દિક, કોરોનાને લઈને પરિસ્થિતિ એ છે કે ડબલિંગ રેટ જોવા મળી રહ્યો છે, અરવલ્લીમાં પણ આ મેળાવડો છે તે કેટલો જોખમી છે, અને હાલમાં કોરોનાને લઈને અરવલ્લી જિલ્લાની પણ શું પરિસ્થિતિ છે? અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં હાલ ઓમિક્રોનનો એક પણ કેસ નથી, પરંતુ કોરોના સંક્રમણના રેપિડ કેસોની સંખ્યા 20 વધુ છે. ખાસ કરીને અન્ય જિલ્લાઓ કરતા સૌથી પહેલા જિલ્લામાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. તેનું એકમાત્ર કારણ અરવલ્લી જિલ્લો સરહદી જિલ્લો છે, રાજસ્થાનથી આવતા જે લોકો છે તેના કારણે આ જે 144 કલમ લાગુ કરવામાં આવી છે. સિદ્ધાર્થ, મહત્વની બાબત એ છે કે જે પ્રકારે સામાજિક કાર્યક્રમ યોજાયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક બેદરકારી જોવા મળી રહી છે, પરંતુ આ આયોજન 15-20 દિવસ અગાઉ કરવાનું આયોજન આપી દેવામાં આવ્યું હતું, આમંત્રણ આપી દેવામાં આવ્યા હતા, તેના કારણે જ એક મજબૂરી રહી છે કે આ કાર્યક્રમ કરવો પડે છે તેવું આયોજકો જણાવી રહ્યા છે. આ સંજોગોમાં હવે જોવાનું એ રહેશે, કારણ કે 144 કલમ લાગુ હોય ત્યાં કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી, તો શું કાર્યક્રમની કોઈ મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે સમગ્ર મામલો તપાસનો વિષય છે. તેવા સંજોગોમાં હવે જોવાનું એ પણ રહેશે કે રાજકીય પાર્ટીઓ દ્વારા જે કાર્યક્રમો કરવામાં આવે છે તે કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવે છે કે નહીં, તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. આ તમામ સવાલોના જવાબ ચોક્કસથી લોકો પણ ઈચ્છી રહ્યા છે, જોવાનું એ રહેશે કે તંત્ર શું કાર્યવાહી કરે છે. ઠીક છે, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાર્દિકે પણ સમગ્ર માહિતી આપી છે કે હજી પણ એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે બીજી તારીખે જાહેર કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, છતાં કોઈ પગલાં હજી સુધી જોવા નથી મળી રહ્યા. તો કોરોના સંક્રમણને લઈને આરોગ્ય મંત્રીની અપીલ છે, રેલી, ધાર્મિક, સામાજિક પ્રસંગોને લઈને ટકોર કરી છે, લોકોને ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ રેલી હોય કે કોઈ પણ પ્રકારનો સામાજિક, ધાર્મિક કે લગ્ન પ્રસંગોમાં પણ જે કોવિડ પ્રોટોકોલ્સ ફોલો કરવા માટેની જે ગાઈડલાઈન્સ આપી છે, મારી બધાને વિનંતી છે કે બને ત્યાં સુધી પોતે અને પોતાના પરિવારને બચાવવા માટે આપ સૌ યોગ્ય અંતર જાળવવું, માસ્ક પહેરવો, અને માસ્ક પહેરી અને કોઈની સાથે સંપર્કમાં આવ્યા હોય તો હાથ પણ તરત ધોઈ નાખવા, જેથી કરી આનું સંક્રમણ બને એટલું આપણે ગુજરાતને બચાવવાનો નિર્ધાર કોવિડ બિહેવિયર પ્રોટોકોલ્સ જે આપણે મળ્યા છે કેન્દ્ર સરકાર તરફથી, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ, આદરણીય મનસુખભાઈ જે વૈજ્ઞાનિકોની સાથે બેસી ચર્ચા કરી અને જે નક્કી કરતા હોય છે એનું અચૂક આપણે પાલન કરીએ. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.